મોરબીમાં વધુ એક ઘડિયા લગ્ન લેવાયા. યુગલની સગાઈના દિવસે જ લગ્ન ગોઠવાયા. નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટની અંદર અને હું છું તમારી સાથે રવિ બરાસરા. આજના આ જેટ યુગમાં સામાન્ય માણસ હોય કે ધનિક હોય, લગ્ન જેવા સામાજિક પ્રસંગ ઓછા ખર્ચે કરવામાં શાણપણ સમજે છે. તેમાંય આજે કોરોના કાળમાં સરકારની ગાઈડલાઇન પ્રમાણે એક પંથે દો કાજની જેમ એક જ પ્રસંગમાં બે શુભ કાર્યો થઈ જાય તો સોનામાં સુગંધ ભળે. આ રીતે લગ્નનો ખોટો ખર્ચ ટાળવા અને કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન થાય તે માટે મોરબીના જાણીતા ઇટાલિકા ગ્રુપ પરિવારે આવકારદાયી પહેલ કરી છે અને પરિવારના પુત્રની સગાઈમાં લગ્ન કરી નાખ્યા હતા. જોકે આ પરિવાર 65% સુખી સંપન્ન છે. ધાર્યું હોત તો પુત્રને આજે સગાઈ કરીને બાદમાં ઠાઠમાઠથી લગ્ન કરી શક્યા હોત, પણ લગ્નનો ખોટો ખર્ચો ટાળવા માટે આ ઘડિયા લગ્નની પ્રેરણાદાયી પહેલ કરીને તેમને નવો રાહ ચીંધ્યો છે. આજનો અમારા વસ્ત્રા પરિવારના આંગણે એક મારા ભત્રીજાનો સગાઈનો પ્રસંગ હતો. અમે સવારે 10 વાગે અમે સહ પરિવાર બધા હોલમાં હાજર થયા અને જેવો પ્રસંગ સગાઈની વિધિ ચાલુ થઈ એવી અમે પરિવારના સભ્યોએ ચર્ચા કરી કે જો આજ મંડપ અંદર જો આપણે લગ્નવિધિ પણ સંપૂર્ણ કરી શકીએ તો આ કોરોના કાળના સમયમાં આપણે ખરેખર સંયમ જાળવ્યો ગણાશે અને સમાજની સામાજિક જવાબદારી પણ પૂર્ણ કરી ગણાશે. અને આ વાતને તરત જ પ્રોત્સાહન આપી બંને પક્ષના બંનેના વિવાહો, બંનેના પરિવારો અને ખાસ તો વરો અને કન્યા પણ અમને તરત જ સંમતિ આપી દીધી અને અમે ખૂબ હર્ષ ભેર 2 કલાકમાં બધી લગ્નની તૈયારીઓ કરી તાત્કાલિક, જેને આપણે કહીએ ને આપણે કાઠિયાવાડી ભાષામાં ઘડિયા લગ્ન લખી લીધા. અને આ જ ઘડિયા લગ્નના અત્યારે ફેરા પણ ચાલુ છે અને 4 કલાકની અંદર જલવિધિ, સગાઈ વિધિ અને લગ્નવિધિ પૂર્ણ કરી અમે સ્વેચ્છા બધે ઘરે પહોંચી જશું. આવો જ સંયમ જાળવી આખો સમાજ ખરેખર આવી જ રીતે પ્રસંગો ઉકેલે તો આપણે કોરોના કાળને બહુ જ સારી રીતે માત આપી શકશું. આવી 100% અમારી સમાજને પ્રેરણા છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં સરકારની ગાઈડલાઇન મુજબ એકદમ સમાજને પ્રેરણા મળે તેવી રીતે વૈષ્ણવી અને તારકા કુટુંબના દીકરી દીકરાના માંગલિક પ્રસંગ નિમિત્તે તમામ નિયમો જળવાય અને સમાજને સમય, શક્તિ અને વિત્તનો વ્યય થતા અટકે તેવી રીતનો ઉમળકા અને ઉત્સાહપૂર્વકનો પ્રસંગ આજે યોજાયો છે અને તેને બિરદાવવા માટે સમૂહલગ્ન સમિતિ, સમાધાન પંચ, કન્યા કેળવણી મંડળના પ્રતિનિધિઓ, મા ઉમાના પ્રતિનિધિ તરીકે, સમાજના પ્રતિનિધિ તરીકે બિરદાવવા અને આશીર્વાદ આપવા માટે અત્રે ઉપસ્થિત રહેલ છે. આ સમાજની અંદર આ પરંપરા પ્રસ્થાપિત થાય તે આજના યુગની તાતી જરૂરિયાત અને માંગ છે અને આને આ કુટુંબે બળ પૂરું પાડ્યું છે અને સમાજ ઉપર તેણે પ્રેરણાત્મક દાખલો પૂરો પાડીને ઉકાર કર્યો હોય એવું આપણે વ્યક્ત કરી શકીએ એવી રીતનો આ પ્રસંગ આજે ઉજવવા પડે. આપનું નામ? અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો.